સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરમાં આવેલા પ્રાચીન અને ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિરમાં નવીન વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નગરના મધ્યભાગમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. ધર્મપિતા, ભક્તિમાતા અને હરિકૃષ્ણ મહારાજ ઉપરાંત શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી રાધાકૃષ્ણ સમક્ષ 56 ભોગનો અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. દિવાળી પર્વના બીજા દિવસે એટલે કે બેસતું વર્ષના દિવસે હર વર્ષે આ મંદિરમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે, જેમાં જાત જાતની મીઠાઈઓ તેમજ ખાદ્યચીજો ભગવાનને ધરાવવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા હરિભક્તો અને મહિલાઓ આ અન્નકૂટમાં સહયોગ આપે છે. ભગવાન સમક્ષ ધરાવેલ આ અન્નકૂટની વાનગીઓ તેમજ મીઠાઈઓનું પ્રસાદ તરીકે હરિભક્તોને વિતરણ કરવામાં આવે છે. આ મંદિરના ટ્રસ્ટીઓ મંદિરના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહે છે. મંદિરના મહંત શ્રી પૂજનીય પ્રાણ જીવનદાસ સ્વામીએ આ પ્રસંગે ઉપસ્થિત હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. વૈષ્ણવ હોય, સ્વામિનારાયણ હોય, રામચંદ્રજી ભગવાન હોય, કોઈ પણ સંપ્રદાયમાં દેવ, હિન્દુ સંપ્રદાયના કોઈ પણ દેવ દેવતા હોય, એ દરેક માતાજીને ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. અને ત્યારથી લઈને એક આપણી ભારતીય સંસ્કૃતિ છે, એ ભારતીય સંસ્કૃતિ પરંપરામાં દરેક નાના મોટા મંદિરમાં ઉત્સવ થાય છે અને એ ઉત્સવનો લાભ આબાલ વૃદ્ધ દરેક નાના મોટા દરેકનો લાભ લેતા હોય છે. એમ આજે પ્રાંતિજ સ્વામિનારાયણ ભગવાન એનું બહુ સરસ મંદિર છે. એ મંદિરમાં ભગવાન ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, ભક્તિમાતા, હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણદેવ આદિ દેવોને બિરાજમાન થયેલા છે. એ દેવોને આજે સરસ મજાનો 56 ભોગ દરેક હરિભક્તોના સાથ અને સહકારથી ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. એનો આબાલ વૃદ્ધ દરેક ગામના નાના મોટા દરેકે લાભ લીધો છે. એ ભગવાન સૌનું મંગળ કરે. આજના શુભ દિવસે, આજના નૂતન વર્ષે, આજથી જે વર્ષ પ્રારંભ થાય છે એ વર્ષમાં આજના શુભ દિવસે ભગવાનના ચરણમાં મંગળ પ્રાર્થના કરે. ભારત માતા કી જય. દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપાવલી પર્વના આવનાર હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આપણે ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત 2078મું નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન. ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું. જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. દીપાવલીની પૂર્વ સંધ્યાએ આપ સૌના જીવનમાં નવું વર્ષ ખૂબ ખૂબ ઉર્જા ભરેલું આવે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે આપ સૌને ફરીથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપણને વિદિત છે
કે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે દુનિયામાં આગવી દિશા પકડી છે. વિકાસની આ ગતિમાં સહકારિતા પણ બાદ ના રહી જાય એના માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતના બીજા બનોતા પુત્ર માનનીય અમિતભાઈ શાહને સહકારિતાની આગવી જવાબદારી પણ સોંપી છે. ત્યારે એક સહકારી તરીકે ચોક્કસ કહું છું કે આવતા દિવસોમાં સહકારિતા ખૂબ વિકસશે અને એમના અનુભવનો લાભ જનસામાન્યને મળશે. એમાંથી આજે ગુજરાત રાજ્યમાં પણ આપણા મુખ્યમંત્રીની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં સહકારિતા પણ આ વિકાસની દિશામાં આગળ વધી રહી છે. ત્યારે આ એક જિલ્લા બેંક તરીકે આ જિલ્લાના ખેડૂતોને ખૂબ વિશેષ શુભકામનાઓ એટલા માટે આપું છું કે આ બેંકે આ કોરોના જેવી મહામારીમાં પણ ખેડૂતો માટે આર્થિક રીતે કમર ના તૂટી જાય તેવી દિશામાં પગલાં ભર્યા છે અને એના માટે મારા બોર્ડના ડાયરેક્ટર મિત્રોને, ચીફ એક્ઝિક્યુટિવને અને અધિકારી મિત્રોને પણ અભિનંદન પાઠવું છું. ફરીથી સૌને ખૂબ ખૂબ નૂતન વર્ષે અભિનંદન. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. દવાખાનાથી મારું ક્લિનિક લગભગ છેલ્લા 12 વર્ષથી પ્રાતિજ ગામના તમામ દર્દીઓ માટે સારવારનું એક કેન્દ્રનું મુકામ છે અને છેલ્લા 12 વર્ષથી હું અહીંયા પ્રાતિજમાં લગભગ મેઇન બજારમાં અહીંયા એક ડૉક્ટર તરીકે દરેક દર્દીને સેવા આપી રહ્યો છું. આવનારા નવા વર્ષ અને દિવાળી પર્વ નિમિત્તે તમામ પ્રાંતિજ તાલુકાના અને પ્રાંતિજ નગરજનોને દિવાળી તથા નૂતન વર્ષના સર્વેને નૂતન વર્ષ અભિનંદન. છેલ્લા 2-1 વર્ષથી દરેક વ્યક્તિ કોરોનાનો કપરો કાળ સહન કરી રહ્યો છે અને એ કોરોનામાંથી લગભગ તમામ ઘર અથવા તો હું કહું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ બાકી રહ્યું નથી અને એ આઘાત ખૂબ જ ગહેરો અને અમે એકદમ નજીકથી અનુભવેલો છે. આ કાળ જલ્દીથી પૂરો થાય અને આગળ હજી કોરોના પૂરો થયો નથી એટલે તમામ વ્યક્તિઓએ બેફામ થઈને ફરવાની જરૂર છે નહીં. માસ્ક અને 2 ગજની દૂરી જે સરકારશ્રીએ મંત્ર આપેલો છે તેનું સર્વે હજુ પણ પાલન કરવાની જરૂર છે અને આપણે આ કોરોનાને હંમેશ માટે ખતમ કરવો એ આપણી જવાબદારી છે. અસ્તુ. અશોક પરમાર આજે ZS TVના માધ્યમથી સર્વે હોમના લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. સાથે છેલ્લા 2 વર્ષ આપણે બધા આરોગ્યની રીતે એટલે કોવિડના કારણે ઘણા બધા આપણે દુઃખી થયા, ડિસ્ટર્બ થયા, પણ આ વર્ષ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે વ્યક્તિઓની રોજગારી અથવા જેના ધંધા જે પડી ભાગ્યા છે અથવા તો રોજગારી બંધ થઈ છે એવા લોકોની રોજગારી ફરી ચાલુ થાય, પગભર થાય,
પોતાના ઘર માટેની જે જે લોકોની જે ઈચ્છા હોય બધી પૂરી કરી શકે એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અમારું જે આ સર્જન ફાઉન્ડેશન સંસ્થા જે છે, પ્રાંતિજમાં અમે બહેનો માટે અહીંયા તાલીમ માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ચલાવીએ છીએ. આ સિવાય દર રવિવારે નજીવી ફી લઈ અમે આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી. એની સાથે જે પણ મોતિયા અથવા વેલ અથવા તો નાસુરના જે પણ દર્દીઓ નીકળે છે એ લોકોનું અમે ફ્રી એટલે કે વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપીએ છીએ. બીજું અમે શિયાળામાં એટલે કે અત્યારે ઓક્ટોબરથી અમે આખા સાબરકાંઠા અને અરવલ્લીમાં લગભગ 25 જેટલા નેત્ર નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્યે અમે કરવાના છીએ. એટલે અમારી જે આ બધી કામગીરી છે એમાં પ્રાંતિજ ખાતે જે અમે આ સેન્ટર અહીંયા ચલાવીએ છીએ આંખનું, એમાં દરેક જનતા અથવા જે જરૂરિયાતવાળા વ્યક્તિઓને વિનંતી કરું કે તેઓ આ કેન્દ્રનો લાભ લે. સાથે છેલ્લા દરેકને આ નવું આવનારું નવું વર્ષ દિવાળી એના માટે શુભેચ્છા પાઠવું છું. દરેકનું નવું વર્ષ સારું જાય, સુખમય જાય, આરોગ્યની રીતે અને સંપત્તિની રીતે પણ સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વેને નવા વર્ષના હેપી ન્યુ યર, હેપી દિવાળી. ઇન્ડિયન સોપારી પરિવાર દ્વારા દિવાળી પર્વને લઈને પ્રાંતિજ તથા તાલુકાની જનતાને હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. દિવાળીના શુભ અવસરને લઈને અમારે ત્યાં સ્પેશિયલ મુખવાસ મળી રહેશે. મુખવાસની અવનવી વેરાયટીઓ પણ મળી રહી છે. મીઠા આમળા, અનારદાણા, દ્રક્ષાદિવટી, અપલમ, મીઠી કેરી, નવરંગ, રોસ્ટેડ શ્રીજી, અલસી, મિક્સ મુખવાસ, ફેમિલી પેક, ચોકલેટ, પાન મસાલા, સોપારી, ગોળી બિસ્કિટ, રિટેલ તથા હોલસેલ માટે સંપર્ક કરો ઇન્ડિયન સોપારી. દિવાળી પર્વને મુખવાસની અવનવી વેરાયટીઓ માટે આજે જ મુલાકાત લો અમારી. અમારું સરનામું નોંધી લેશો, ઇન્ડિયન સોપારી, સાત સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9971468898. નમસ્કાર મિત્રો, જેડીએસ ટીવીના દર્શક મિત્રો, પ્રાંતિજ અને પ્રાંતિજ તાલુકાના જનતાને ઇન્ડિયન સોપારી અને આરવી ટ્રેડર્સ તરફથી આવનારા વર્ષની અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું આવતું વર્ષ ખૂબ મંગળકારક રહે તેવી શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. અરવિંદભાઈ ખોડીદાસ ઉર્ફે એ કે પટેલ, જ્ઞાનયો એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજનો મેનેજિંગ ટ્રસ્ટી છું. અમારા ટ્રસ્ટ દ્વારા પ્રાંતિજ ખાતે નર્સિંગને લગતા અભ્યાસક્રમો બીએસસી નર્સિંગ, એમએસસી નર્સિંગ, પીબીબીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, તે ઉપરાંત એજ્યુકેશનને લગતા બીએડ અને એમએડ અભ્યાસક્રમો, સોશિયલ સાયન્સને લગતા એમએસડબલ્યુ અભ્યાસક્રમો, ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી, ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર, આર્ટ્સ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાઓનું અમે સંચાલન કરીએ છીએ. અમારી સંસ્થાનો લાભ પૂરા સાબરકાંઠા, અરવલ્લી અને ગુજરાતના જુદા જુદા વિસ્તારના વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો લે છે. અમારી સંસ્થામાંથી ઘણી બધી બહેનો અને વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરીને આજે ગુજરાતની જુદી જુદી સરકારી અને ખાનગી સંસ્થાઓમાં, દવાખાનાઓમાં ફરજ બજાવે છે અને પોતાની રોજીરોટી મેળવે છે. નવા વર્ષની અંદર, નૂતન વર્ષની અંદર હું
મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અમારી સંસ્થામાં ભણતા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો વાલીઓ ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ અને સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકો વડીલો બુજુર્ગો ભાઈઓ બહેનો માતાઓ બાળકો સૌને મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન હું પાઠવું છું. નવું વર્ષ આ તમામના માટે ખૂબ ફળદાયી નીવડે સુખદાયી નીવડે તેમની મનોકામનાઓ ભગવાન ભોળાનાથ સંપૂર્ણ કરે તેમને તમામ પ્રકારની ઈચ્છાઓ પણ ભગવાન પૂર્ણ કરે તેવી મારી નૂતન વર્ષે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ છે. જય હિન્દ. અરવિંદભાઈ ખોડીદાસ ઉર્ફે એ કે પટેલ જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજનો મેનેજિંગ ટ્રસ્ટી છું. અમારા ટ્રસ્ટ દ્વારા પ્રાંતિજ ખાતે નર્સિંગને લગતા અભ્યાસક્રમો બીએસસી નર્સિંગ એમએસસી નર્સિંગ પીબીબીએસસી નર્સિંગ જીએનએમ એએનએમ તે ઉપરાંત એજ્યુકેશનને લગતા બીએડ અને એમએડ અભ્યાસક્રમો સોશિયલ સાયન્સને લગતા એમએસડબ્લ્યુ અભ્યાસક્રમો ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર આર્ટ્સ કોલેજ ફિઝિયોથેરાપી કોલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાઓનું અમે સંચાલન કરીએ છીએ. અમારી સંસ્થાનો લાભ પૂરા સાબરકાંઠા અરવલ્લી અને ગુજરાતના જુદા જુદા વિસ્તારના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો લે છે. અમારી સંસ્થામાંથી ઘણી બધી બહેનો અને વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરીને આજે ગુજરાતની જુદી જુદી સરકારી અને ખાનગી સંસ્થાઓમાં દવાખાનાઓમાં ફરજ બજાવે છે અને પોતાની રોજીરોટી મેળવે છે. નવા વર્ષની અંદર નૂતન વર્ષની અંદર હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અમારી સંસ્થામાં ભણતા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો વાલીઓ ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ અને સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકો વડીલો બુજુર્ગો ભાઈઓ બહેનો માતાઓ બાળકો સૌને મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન હું પાઠવું છું. નવું વર્ષ આ તમામના માટે ખૂબ ફળદાયી નીવડે સુખદાયી નીવડે તેમની મનોકામનાઓ ભગવાન ભોળાનાથ સંપૂર્ણ કરે તેમને તમામ પ્રકારની ઈચ્છાઓ પણ ભગવાન પૂર્ણ કરે તેવી મારી નૂતન વર્ષે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ છે. જય હિન્દ. વંદે માતરમ. નવા વર્ષના સર્વેને મારા રામ રામ. આવનારું નવું વર્ષ સૌના માટે શુભદાય લાભદાય નીવડે તેવી પરમ પરમાત્માની પ્રાર્થના સાથે તમામ મારા ગુજરાતવાસીઓ સર્વ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આપણા લોકલાડીલા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા એવા પૂર્વ પાર્ટીના અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય પટેલ સાહેબ અને સવિશેષ અમારા નવનિયુક્ત મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સર્વ ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રદેશના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો મારા મત વિસ્તાર તલોદ પ્રાંતિજ અને સમગ્ર
સાબરકાંઠા જિલ્લો અને સર્વ ગુજરાતવાસીઓને નવરાશની મારી ખૂબ શુભકામનાઓ, સાથે સાથે આવનું આવનારું વર્ષ સર્વને માટે લાભદાયી નીવડે, શુભદાયી નીવડે અને પરમ પરમાત્માને પ્રાર્થના કરું કે આવનારું નવરાશ સર્વેના માટે અને કોરોના મુક્ત રહે અને આવનારું વર્ષ સૌના માટે સુખદાયી નીવડે તે પરમ પરમાત્માની પ્રાર્થના. સર્વને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, પરાપત જય, વંદે માતરમ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર, વોર્ડ નંબર 4 અને પ્રાંતિજના નગરજનોને હું દિવાળીની શુભકામના પાઠવું છું. આપનું આવનાર નવું વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે તેવી પ્રભુને મારી પ્રાર્થના.